મુદ્દો તમારા સાથે આનંદ બારોટ હું અહીંયા કેટીવી ન્યૂઝ ગુજરાતી લઈને આવી રહ્યા છે તમારો મુદ્દો દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે કે રોજ ત્રણ વાગે અમે એક એવો મુદ્દો લઈને આવે છે કે જે મુદ્દો આપને સ્પર્શતો હોય સમાજને સ્પર્શતો હોય કે આખી કહી શકાય બધા જનમદનીને સ્પર્શતો હોય છે એવો મુદ્દો અમે રોજ લઈને આવે છે અને આ મુદ્દા થકી અમે પ્રયત્ન એવી રીતે કરીએ છીએ કે આ જે મુદ્દો છે એ લાઈવ કરંટ મુદ્દો હોય અને જેના થકી આપને ક્યાંક જ્ઞાન મળે આપને ક્યાંક માહિતી મળે આપ પણ ક્યાંક કોઈ વિષયની અંદર નિપુણતા મેળવવા માંગતા હોય તો એ પણ મળી રહે ત્યારે આજનો આ વિષય લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ને આજનો મારો જે વિષય છે એ વિષય છે ઇજનેરી જ્ઞાન ઇજનેરી જ્ઞાન ગુજરાતીમાં જી દર્શક મિત્રો ઇજનેરી જ્ઞાન ગુજરાતીમાં આવું શક્ય હોય જી સો ટકા શક્ય છે કેમ કે કહી શકાય કે જ્યારે વાત કરીએ છીએ આપણે કે અત્યાર સુધીનું જે ઉચ્ચ માધ્યમિક જે છે એ અંગ્રેજી મીડિયમની અંદર આવેલું છે સાથે સાથે એમ પણ કહી શકાય કે જે અત્યાર સુધીનું જ્ઞાન છે એટલે કે બારમા પછીની જે ઉચ્ચ સ્તરીય વસ્તુઓ છે એ બધી ઇંગ્લિશ મીડિયમમાં છે જ્યારે જ્યારે આ જે વસ્તુ છે એટલે કે હવેનું જે માધ્યમ છે એ માધ્યમ માધ્યમની સાથે સાથે એવું પણ કહી શકાય કે એક નવો નવતર પ્રયોગ પણ કરી છે બેઠક પર ગુજરાતીઓ એન્જિનિયરિંગમાં ભણશે ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ભણવાનો લાભ પણ મળશે અંગ્રેજીની જગ્યાએ ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો કોર્સ શક્ય છે જે જીટીયુ દ્વારા જાહેરાત કરવામાં પણ આવી છે એટલે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હાલમાં એન્જિનિયરિંગનો કોર્સ છે અંગ્રેજી માધ્યમમાં થાય છે પણ હવે એકસો વીસ બેઠકો પર ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણવામાં આવશે એટલે કે કહી શકાય કે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ હતા એમને થોડી ઘણી મુશ્કેલી પણ પડી રહી હતી સાથે સાથે એમ પણ કહી શકાય કે આ મુશ્કેલીની સાથે સાથે એ લોકો ઘણીવાર અંગ્રેજી માધ્યમના કારણે પણ આગળ વધી નતા શકતા હવે આ જે સમસ્યા હતી એનું સમાધાન જીટીયુ દ્વારા આપવામાં આવ્યું છે જીટીયુએ અત્યારે બહુ સરસ રીતે એક જાહેરાત કરી છે એ જાહેરાતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જો આપ અંગ્રેજી મીડિયમની અંદર ભણવા ન માંગતા હો તો આપ સારી રીતે ગુજરાતી મીડિયમમાં પણ ભણી શકો છો જે દર્શક મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરી શકશે જીટીયુમાં જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત એવી રીતે કરવામાં આવી છે કે ગુજરાતના અભ્યાસક્રમ માટે નવા આયોજનના હેતુસર આ નિર્ણય લેવામાં આવે છે હવે વિદ્યાર્થીઓ માટે એક નવી સુવિધા ઊભી કરવામાં આવી છે હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ માત્ર અંગ્રેજી ભાષામાં જ ભણી શકે છે પરંતુ હવે ગુજરાતીમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાશે તેવી સુવિધાઓ કરવામાં આવી રહી છે હાલમાં એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમ દ્વારા થાય છે રાજ્યમાં એકસો ને બત્રીસ એન્જિનિયરિંગ કોલેજો સો જેટલી પોલિટેકનિક પાસઠ જેટલી ફાર્મસી અને પંચોતેર જેટલા મેનેજમેન્ટની કોલેજો આવેલી છે તમામ જગ્યાએ એન્જિનિયરિંગ કોર્સ જે અંગ્રેજી માધ્યમમાં થાય છે એ બધાને હવે ગુજરાતી માધ્યમમાં ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ગત વર્ષે એ આઈ સી દ્વારા દેશભરમાં એન્જિનિયરિંગનો કોર્સ જે રાજ્યની ભાષામાં શરૂ કરવામાં જણાવ્યું હતું તે લઈને જીટીયુએ તમામ કોલેજોને પત્ર લખ્યો હતો પરંતુ કોઈ ગુજરાતીમાં કોર્સ શરૂ કર્યો ન હતો એકસોને વીસ બેઠકો પર ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવામાં આવશે તમામ કોલેજોની આ બેઠકો ના ભરાય તેવો ડર હતો જેના કારણે જીટીયુએ પોતાની મહેસાણા ખાતેની આવેલી સંસ્થામાં એકસોને વીસ બેઠકો પર એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવા નક્કી કર્યું હતું સિવિલ ઇલેક્ટ્રોનિક મિકેનિકલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તીસ ત્રીસ એમ એકસો ને વીસ બેઠકો ગુજરાતી એન્જિનિયરિંગમાં ભણાવવામાં આવશે ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ભણવાનો જે છે લાભ મળશે આ અંગે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અનેક નાના દેશ પોતાની ભાષામાં એન્જિનિયરિંગ ભણાવે છે અમે નિષ્ણાતોનો અભિગમ લીધો હતો આ ઉપરાંત ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ભણાવવાનો લાભ પણ મળે તે ધ્યાન રાખીને એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો એટલે કે દર્શક મિત્રો એક આખી ડિઝાઇન અહીંયા ડેવલપ કરવામાં આવી છે આ ડિઝાઇન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઘણા બધા દેશો છે વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે જે દેશો પોતાના માતૃભાષાની અંદર કોર્સ કરતા હોય છે અને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે જ્યારે આપણે ગુજરાતમાં છીએ અને ગુજરાતી હોવાનો જ્યારે આપણને ગૌરવ છે ત્યારે આપ પણ જોઈ શકો છો કે હવે પરિવર્તન આવી રહ્યું છે અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીની અંદર પણ સારી રીતે ભણી શકાય છે એન્જિનિયરિંગ કરી શકાય છે અને જે ચાર શાખાઓ છે એ ચાર શાખાઓમાં પણ સારી રીતે ભણાવવામાં છે અહીંયા અમારો ફોન નંબર આપવામાં આવ્યો છે આપ ફોન કરીને પણ અમારી પાસેથી માહિતી મેળવી શકો છો અમારો નંબર છે એટ સેવન થ્રી ફાઈવ એટ વન ફાઈવ ડબલ વન નાઇન આ નંબર ઉપર આપ કોલ કરીને અમારી પાસેથી માહિતી પણ મેળવી શકો છો જે દર્શક મિત્રો આમ જોવા જઈએ તો અત્યાર સુધીના જે ઉચ્ચસ્તરીય કોર્સ હતા એ બધા ઇંગ્લિશ મીડિયમમાં આવતા હતા પણ હવે એક નવતર રૂપે હવે જે એન્જિનિયરિંગનો કોર્સ છે એ ઇંગ્લિશ મીડિયમની જગ્યાએ ગુજરાતી મીડિયમમાં આપવામાં આવશે જે વિદ્યાર્થીઓને અડચણ પડતી હતી કેમ કેમકે એકથી બાર ધોરણ જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણ્યા અને ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે જેનું માધ્યમ ગુજરાતી રહ્યું છે અને એકદમ પછી માધ્યમ બદલાઈ જાય છે એટલે કે ગુજરાતી માધ્યમમાંથી સ્વિચ થઈ અને ઇંગ્લિશ મીડિયમમાં આવવું પડે છે એની પણ જે ટેકનિકલ ભાષા હોય છે એ શીખવી પડે છે સાથે સાથે એમ પણ કહી શકાય કે આ ભાષા શીખવાની સાથે સાથે રટણ પણ કરવાનું હોય છે એટલે કે એન્જિનિયરિંગનો જે આખો પ્રભાવ છે એ પ્રભાવમાં થોડું રિઝલ્ટમાં પણ પરિવર્તન આવતું હોય છે આપણે જે ભાષામાં ભણ્યા છીએ અત્યાર સુધી એકથી બાર ધોરણ ગુજરાતી ભાષામાં ભણ્યા છે અને પછી સીધું અંગ્રેજી ભાષાનું જ્યારે ભણતર આવી જાય છે ત્યારે બહુ જ હોશિયાર વિદ્યાર્થીઓને પણ તકલીફ પડતી હોય છે ખાસ કરીને ગામડામાંથી આવતા કે રૂરલ એરિયામાંથી આવતા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ખૂબ મસમોટી તકલીફ પડતી હોય છે એનું કારણ એ છે કે સંપૂર્ણ માધ્યમ ગુજરાતી અંગ્રેજી માધ્યમનો એટલો બધો સહારો નહીં અને પછી એકદમ અંગ્રેજી મીડિયમ એ પણ હાઈ લેવલનું ઇંગ્લિશ એની અંદર પણ ટેકનિકલ ભાષા એક ગામડામાંથી રહીને આવતો યુવાન છે એ પહેલાં તો આ ડરી જાય છે અને ઘણી બાર એવું જોવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે એને પહેલાં અને બીજા સેમિસ્ટરની અંદર સારા પરિણામો નથી દેખાઈ શકતા એનું એકમાત્ર કારણ છે કે અહીંયા જે માધ્યમ છે એ અંગ્રેજી છે અને અંગ્રેજી માધ્યમ થોડું ટફ પડતું હોય છે તો આપણે જો કોઈ આ વિષય ઉપર માહિતી જોતી હોય આપ જો કંઈક ઈચ્છતા હોય અમારી પાસેથી આ વિશેની માહિતી લેવા માટે તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે એટ સેવન થ્રી ફાઇવ એટ વન ફાઇવ ડબલ વન નાઇન આ નંબર ઉપર આપ અમનો અમારો સીધો સંપર્ક કરી શકો છો આ નંબર દ્વારા અમે આપને માહિતી આપી શકીએ છીએ જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે શરૂઆત પણ કરવામાં આવી છે એકસો ને વીસ બેઠકો છે એના એકસો ને વીસ બેઠકો ઉપર અભ્યાસક્રમોની અંદર ગુજરાતી સામેલ કરવામાં આવી છે પુસ્તકોની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે એનો જે ભણતરનું આખું જે શેડ્યુલ છે જે ઇંગ્લિશ મીડિયમમાં હતો એની જગ્યાએ હવે ગુજરાતી મીડિયમમાં આવી રહ્યો છે એટલે કે હવે જે ભાષામાં તમે ભણ્યા છો એ જ ભાષાની અંદર તમારે સ્નાતક બનવું છે ઇજનેર સ્નાતક બનવું છે તો તમે ચોક્કસ બની શકો છો આના સારા પરિણામો પણ મેળવી શકો છો ખૂબ સારી પહેલ કહી શકાય કેમ કે જે સમસ્યા હોય છે એ સમસ્યા વિદ્યાર્થીઓને ઘણીવાર સતાવતી હોય છે સાથે સાથે એવું કહી શકાય કે એક અંગ્રેજીનો હાવ પણ હોય છે દસ વિદ્યાર્થીઓ હોય છે એમાંથી આઠ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાંથી હોય છે બે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાંથી હોય છે જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે અને પહેલનથી ઇંગ્લિશ ઉપર સારો કમાન્ડ હોય છે એટલે એ લોકો સારી રીતે ઇંગ્લિશ ઉપર પ્રભાવ પાડી શકે છે અને ઇંગ્લિશના ભણતરમાં આગળ વધી શકે છે જ્યારે જે ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છે એને અત્યાર સુધી ગુજરાતી મીડિયમમાં ભણવું પડ્યું છે ગુજરાતી મીડિયમને લઈને એને અત્યાર સુધી સારા માર્ક્સ પણ મેળવ્યા છે એ સ્કોલર છે પણ માધ્યમ ગુજરાતી છે અને જ્યારે માધ્યમ અંગ્રેજી આવે છે વિષયો નવા ટેકનિકલ વિષયો એમાં પણ અંગ્રેજી હાર્ડ અંગ્રેજી નવા નવા શબ્દો શબ્દનું લેખન શબ્દનું વાંચન પેરેગ્રાફ્સ એસે આ બધું જ્યારે લખવાનું હોય છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડતી હોય છે અને એ કહી શકાય કે ખૂબ એક વધાવી શકાય એવો નિર્ણય કે જે નિર્ણય થકી આપણે જાણી શકીએ છીએ કે જ્યારે ગુજરાતી મીડિયમની અંદર વિદ્યાર્થીઓ ભણવા જશે એટલે નેવું ટકા જે એમનો અંગ્રેજી પ્રત્યેનો જે ભય છે એ દૂર થઈ જશે સાથે સાથે એવું પણ કહી શકાય છે કે જે આ ભયના કારણે વિદ્યાર્થીઓ જે ગભરામણ અનુભવતા હતા ઇંગ્લિશનું જે પાઠ્યપુસ્તક હતું હાથમાં લેવા પણ જે ગભરાતા હતા હવે એ ગભરામણ એમની દૂર થઈ જશે કેમ કે સીધે સીધું એ પોતાની માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં ભણી શકશે બીજી વાત એ પણ કરી શકાય છે બહુ સારી વાત કરવામાં આવી છે ચાન્સેલર દ્વારા કે ઘણા બધા દુનિયામાં એવા દેશો છે કે જે દેશો કોઈ પણ કોર્સ હોય પછી મેડિકલ હોય એન્જિનિયરિંગ હોય સ્નાતક હોય અનુસ્નાતક હોય બધા જ કોર્સો પોતાની માતૃભાષામાં ચલાવતા હોય છે આનો એક આશ્રય એ પણ હોઈ શકે કે જ્યારે પોતાની માતૃભાષામાં આપણે કોઈ પણ કોર્સ ચલાવીએ છીએ ત્યારે જે ભાષા ઉપરનું પ્રભુત્વ છે વિદ્યાર્થીઓને એ ચોક્કસ મળી રહે છે એની સાથે એમ પણ કહી શકાય કે લોકો આકર્ષિત પણ થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જ્યારે અહીંયાથી જતા હશે બારમું પાસ કરીને અને નવી કોલેજની અંદર અને ખબર પડે કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવાનું છે ત્યારે એમને ખૂબ તકલીફ પડતી હોય છે નાસી પાસ પણ વિદ્યાર્થીઓ થતા હોય છે પહેલાં બીજા સેમિસ્ટરનું પરિણામ પણ નબળું આવતું હોય છે એનું કારણ છે કે એને સમજવામાં તમે તમારા વિષયની અંદર નિષ્ણાત છો તમે એકથી બાર ધોરણ ગુજરાતીમાં ભણ્યા છો અને ગુજરાતીમાં ભણ્યા પછી પણ તમે સારી રીતે પરિણામ લઈને આવ્યા છો પણ અત્યારનું જે પરિણામ છે હવેનું જે પરિણામ છે એ અંગ્રેજી માધ્યમને સાથે લઈને ચાલવાનું છે એટલે કે દર્શક મિત્રો કહી શકાય કે હવેનું જે ભણતર છે એ ઇંગ્લિશ મીડિયમમાં આવવાનું છે સાથે સાથે એમ પણ કહી શકાય કે આ માધ્યમ દ્વારા તમારે આગળ વધવાનું છે પહેલાં તો ભાષાને સમજવાની છે દર્શક મિત્રો જ્યારે કોઈ નવી ભાષા આવતી હોય કોઈ નવી ટેકનિકલ ભાષા આવતી હોય ત્યારે એને સમજવામાં ઘણો બધો સમય લાગી જતો હોય છે જ્યારે કોઈ ગુજરાતી મીડિયમ હોય કોઈ હિન્દી મીડિયમ હોય કોઈ મરાઠી મીડિયમ હોય જેટલી પણ ભાષાઓ છે આ બધી જ ભાષાઓના જ્યારે માધ્યમો પોતપોતાની રીતે બાર ધોરણ પાસ કરીને વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે પોતાની ભાષા પ્રત્યેનો લગાવ એનો કમાન્ડ એના લેખન શક્તિ એની વાંચન શક્તિ એ પાવરથી બની ગઈ હોય છે પણ એકદમ જ્યારે ઇંગ્લિશ મીડિયમની વાત આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓને સો ટકા એવો અનુભવ થતો હોય છે કે હવે તો આ ભાષામાં કેવી રીતે ભણી શકાશે બીજું એક સંકુચિત માનસ થઈ જતું હોય છે આપણી જોડે બેઠેલો કોઈ વ્યક્તિ હોય એ ખૂબ સારી રીતે ઇંગ્લિશમાં બોલી શકતો હોય ખૂબ સારી રીતે અંગ્રેજીમાં વાતચીત કરી શકતો હોય અને સાથે સાથે એમ પણ કહી શકાય કે અંગ્રેજીની અંદર એનું પ્રભુત્વ હોય તમે ગમે તેટલું ભણેલા સારું હોય તમારે ગમે તેટલા તમારા પર્સન્ટેજ સારા આવ્યા હોય પણ જ્યારે કોઈ બીજો વ્યક્તિ તમારી સામે આવીને બોલે છે ત્યારે તમારું સહેતાપ તો જાવ છો અને આપને પણ એવું લાગે છે કે હવે હું અહીંયા શું કરી શકીશ કે શબ્દો સમજવામાં જ ઘણીવાર તકલીફ થતી હોય છે એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે આપણી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે શરૂઆતમાં જ્યારે અમે ક્લાસરૂમમાં ગયા અમારા પ્રોફેસર આવ્યા એ શું બોલીને જતા એમને ખબર જ નથી ટેકનિકલ ભાષા સો ટકા ફાવે છે પણ એટલી હાર્ડ પણ નથી ફાવતી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે મહિનો મહિનો બે બે મહિના માત્ર ઓબ્ઝર્વેશન કરતા હોય છે અને જોતા હોય છે કે આ કેવી રીતે ચાલી રહ્યું છે આટલી હાર્ડ લેંગ્વેજ સાથે સાથે આટલું ભણવાનું એટલે એ લોકો પણ ઘણીવાર બહુ જ કન્ફ્યુઝ થઈ જતા હોય છે અને મિત્રો ચોક્કસ કહી શકાય છે કે જ્યારે આવા ખુશીના સમાચાર આવી રહ્યા છે એકસો ને વીસ જગ્યા ઉપર જ્યારે ગુજરાતી માધ્યમ દ્વારા ભણાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે એ ખૂબ સારી શુભ શરૂઆત છે સાથે સાથે એમ પણ કહી શકાય કે વિદ્યાર્થીઓમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓને પણ હવે અત્યારે એક લાગણી ઊભી થઈ છે કે હવે ચલો એક જે ટેન્શન હતું કે અંગ્રેજી માધ્યમમાં ભણવાનું ભણવાનું છે ત્યાં સુધી તો બરાબર છે પણ જ્યારે વાત આવે છે પરીક્ષાની દર્શક મિત્રો પરિણામો હંમેશા પરીક્ષા ઉપર આધારિત હોય છે પરીક્ષા જ્યારે શરૂઆત થાય છે ત્યારે જ્યારે લેખન શૈલી હોય છે શબ્દોની ગોઠવણી હોય છે એનું પ્રેઝન્ટેશન હોય છે એ ઘણીવાર મળતું નથી હોતું અને એના કારણે પણ એવી તકલીફ થતી હોય છે કે જેના કારણે વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી નહીં શકતા આ વિષયને લઈને આપના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ સવાલ હોય તો આપ સીધે સીધો અમારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે એટ સેવન થ્રી એટ વન ડબલ વન નાઇન આ નંબર ઉપર આપ અમારો સીધો જ સંપર્ક કરી શકો છો આપને આ વિષય ઉપર કંઈ પણ માહિતી જોતી હોય તો કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપને માહિતી પણ આપવામાં આવશે ગુજરાતમાં અભ્યાસ માટે નવા નવા આયોજન થતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ માટે એક નવી સુવિધાની અહીંયા શરૂઆત કરવામાં આવી છે હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં માત્ર અંગ્રેજી જ ભાષા ભણી રહ્યા છે એક જ માધ્યમ છે જે અંગ્રેજી ભાષા છે પરંતુ હવે ગુજરાતીમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવશે એટલે કે હવે નવી ભાષા આપણી ભાષા જ છે માતૃભાષા જ છે પણ જે ભણતર માટે કહી શકાય કે અત્યાર સુધી જે અંગ્રેજી હતી એટલે નવી ભાષા તરીકે ગુજરાતીને પણ અહીંયા આગળ લાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કહી શકાય છે કે નવી સુવિધાઓ પણ અહીંયા આપવામાં આવી છે હાલમાં એન્જિનિયરિંગનો જે કોર્સ અંગ્રેજી માધ્યમમાં થાય છે ત્યારે રાજ્યમાં એકસો બત્રીસ એન્જિનિયરિંગ કોલેજો છે એમાંથી સો જેટલી પોલિટિકલ પાસઠ જેટલી ફાર્મસી પંચોતેર જેટલી મેનેજમેન્ટ કોલેજો છે તમામ જગ્યા પર એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં થાય છે ગયા વર્ષે જે રીતે એઆઈસીટી દ્વારા દેશભરમાં એન્જિનિયરિંગનો કોર્સ છે જે જે રાજ્યો છે એ રાજ્યની ભાષામાં શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું પણ હવે જે કહી શકાય જીટીયુને તમામ કોલેજોને પત્ર પણ લખ્યો હતો પરંતુ કોઈ ગુજરાતીમાં કોઈ કોર્સ શરૂ કરી શક્યા ન હતા પણ હવે એકસો ને વીસ બેઠકો પર ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભાષામાં ભણાવવામાં આવશે તમામ કોલેજોની આ બેઠકો ના ભરાય તેવા એવો ડર હતો કેમકે એવો પણ એક ડર અહીંયા ઊભો થયો હતો કે જો ગુજરાતી મીડિયમ કરીશું તો વિદ્યાર્થીઓ આવશે કે નહીં આવે એક આપણને એક પ્રથા કે એક પ્રણાલી પડી ગઈ હોય છે કે જ્યારે આપણે અંગ્રેજી માધ્યમમાં જ ભણતા આવીએ છીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે માત્રને માત્ર અંગ્રેજી માધ્યમ થકી જ આપણે આગળ વધી શકીશું ભણતરની જે ભાષા છે એ અંગ્રેજી જ હોવી જોઈએ જેનાથી સારું પ્રભુત્વ પણ આપણે મેળવી શકીએ છીએ પણ દર્શક મિત્રો એવું હતું નથી પોતાની માતૃભાષાની અંદર પણ ખૂબ સારા પ્રભુત્વને લઈને આપણે ખૂબ સારી કામગીરી કરી શકીએ છીએ સાથે સાથે એમ પણ કહી શકાય કે જે લોકો છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે માત્ર માધ્યમને જોઈને પણ આખી સ્ટ્રીમ છોડી દેતા હોય છે ઘણા વિદ્યાર્થી એવા પણ સામે આવ્યા છે કે જે કહેતા હોય છે કે ભાઈ અમારે અંગ્રેજી માધ્યમના કારણે અમને સારી ફાવટ આવતી નથી એટલે અમે આ કોર્સ છોડી રહ્યા છીએ હવે પ્રશ્ન નહીં સતાય કારણ કે જીટીયુ દ્વારા ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા એક સરસ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં પણ કહી શકાય કે અલગ અલગ શાખા ઉપર એકસો ને વીસ જે એન્જિનિયરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે ખાસ સારા સમાચાર અત્યારે કહી શકાય તો જે એન્જિનિયરિંગની જે ચાર શાખાઓ છે એમાં સૌથી પહેલી શાખા છે સિવિલ જે બાંધકામને લગતી શાખા છે ઇલેક્ટ્રિકલ એટલે કે જે ઇલેક્ટ્રિકને લગતી શાખા છે મિકેનિકલ એટલે કે મશીનરીને લગતી શાખા છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે કે કોમ્પ્યુટરને લગતી શાખા છે આ ચારેય શાખાઓની અંદર ત્રીસ ત્રીસ એમ કરીને ત્યારે એક શાખામાં ત્રીસ એમ કરીને એકસો વીસ બેઠકો ગુજરાતમાં એન્જિનિયરિંગમાં ભણાવવામાં આવશે ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં ભણવાનો જે ક્રેજ હોય છે એ પણ પૂરો થઈ જશે અને સાથે એમ પણ કહી શકાય છે કે ગુજરાતી પોતાની માતૃભાષામાં ભણવાનો જે કનેરો આનંદ છે એ પણ કરી શકાય છે અહીંયા કે ટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી હું એવું ચોક્કસ કહી શકું કે જે વિદ્યાર્થીઓ છે એમનો ઉત્સાહ પણ સારી રીતે જળવાઈ રહેશે અને પરિણામોમાં પણ સુધારો આવશે અને સાથે એમ પણ કહી શકાય છે કે જ્યારે આવો સરસ કોર્સ ડિઝાઇન થતો હોય ત્યારે શિક્ષકોને પણ ખૂબ જ અભિવાદન આપવા જરૂરી છે કેમ કે શિક્ષકો પણ સારી રીતે હવે અંગ્રેજી માધ્યમમાં પણ ખૂબ સારી રીતે ભણાવી રહ્યા હતા અને અત્યારે પણ હવે સારી રીતે પોતાની માતૃભાષામાં જે વિદ્યાર્થીઓ છે એમને જ્ઞાન આપશે જેના થકી કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે એમાં પણ ઘણો બધો સારો ઉત્સાહ જોવા મળશે સાથે સાથે એવું પણ કહી શકાય કે જ્યારે આ વિદ્યાર્થીઓ છે એ એક મનમાં એક નવાઈ વિશ્વાસ લઈને એન્જિનિયરિંગ ભણવા જતા હોય છે ટેકનિકલ નોલેજ ખૂબ સારું હોય છે ભણતરમાં એ લોકો ખૂબ આગળ વધી શકવાની એક કુનેહ ધરાવતા હોય છે પણ એવું થઈ શકે કે જ્યારે માધ્યમ અંગ્રેજી આવે છે ત્યારે પગ પાછો પડી જતો હોય છે આ જ વસ્તુ જો અંગ્રેજીમાં આવતી હોય તો એ બહુ ટફ લાગે છે અને આ જ વસ્તુ જ્યારે ગુજરાતીમાં આવતી હોય ત્યારે ખૂબ જ સરળ લાગી શકે છે આ વિષયને લઈને આપના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અમારી ફોન લાઈન ખુલ્લી છે આપ અમારો સીધો કે ટીવી ન્યૂઝ ન્યૂઝનો કરી શકો છો અમારો નંબર છે એટ સેવન થ્રી ફાઈવ એટ વન ડબલ વન નાઇન આ નંબર ઉપર આપ અમારો સીધો સંપર્ક કરી શકો છો આપ ફોન કરીને અમને પૂછી શકો છો આપને જે જોઈતી માહિતી છે કે ટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે અહીં આપવાનો પ્રયત્ન કરીએ છીએ દર્શક મિત્રો બીજી એક વાત એ પણ હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં જતા હોય છે અને બોર્ડ ઉપર જ્યારે કળકળાટ અંગ્રેજીમાં કંઈક લખવામાં આવતું હોય છે ત્યારે પણ વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે સમજવામાં પણ ઘણીવાર તકલીફ પડતી હોય છે કરશું રાઇટિંગની અંદર જે પ્રેક્ટિસ હોય છે જે પ્રોફેસર્સ પોતપોતાની રીતે લખતા હોય છે ત્યારે નવો જે વિદ્યાર્થી છે ગુજરાતી મીડિયમનો એને શબ્દો સમજવામાં પણ ઘણીવાર તકલીફ પડતી હોય છે પણ હા હવે કહી શકું છું કે હવે તકલીફ નહીં પડે એનું કારણ એ છે કે હવે આવી ગયું છે ઇજનેરી ભણતર એ પણ ગુજરાતી માધ્યમમાં અત્યાર સુધીમાં ઇંગ્લિશ મીડિયમમાં થતું હતું પણ હવે જે વિદ્યાર્થીઓ છે એમની એક માંગને લઈને અથવા તો વિદ્યાર્થીઓમાં એક નવા ઉત્સાહને લઈને સાથે સાથે એમ પણ કહી શકાય કે વિદ્યાર્થીઓને એક નવું માર્ગદર્શન હોય એવું પણ બની રહ્યું છે જીટીયુ દ્વારા ખૂબ સારો નિર્ણય લેવામાં આવે છે જીટીયુના કુલપતિ શ્રી નવીન શેઠેએ જણાવ્યું છે કે અનેક જે નાના મોટા દેશો છે તે પોત પોતાની ભાષામાં એન્જિનિયરિંગ ભણાવતા હોય છે નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો ત્યારે નિષ્ણાતોએ બહુ સરસ રીતે જણાવ્યું છે કે જ્યારે પોતાની માતૃભાષાની અંદર જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ખૂબ સારું પરિણામ આવી શકે છે આ એક માધ્યમ છે કે જે માધ્યમ થકી આપણે પણ એક સારું પરિણામ લાવી શકીએ છીએ બીજી વસ્તુ એ છે કે જ્યારે અંગ્રેજી માધ્યમની અંદર આપણે ભણતા હોઈએ છીએ ત્યારે આપણે જ્યારે એનું કંઈક નોલેજ લેવું હોય કે કંઈક જ્ઞાન લેવું હોય તો આપણે ચોક્કસ એના નિષ્ણાતો પાસે જવું પડે છે શીખવું પડતું હોય છે પણ જ્યારે ગુજરાતી માધ્યમ આવશે ત્યારે આપ આપણા મિત્રો સાથે પણ જે ગુજરાતીમાં ભણેલા છે આપણા કોઈ વડીલ હોય એની પાસે પણ ખૂબ સારી રીતે જ્ઞાન મેળવી શકો છો અને ત્રીજી વસ્તુ એ કહી શકાય કે સમજણમાં પણ આપણને સારી રીતે સમજી શકાય છે ગુજરાતીનું જે માધ્યમ છે આપણું એ માધ્યમ છે એ માધ્યમ દ્વારા આપણે પણ સારી રીતે એન્જિનિયરિંગ ભણી શકીએ છીએ અને આશા રાખીએ છીએ કે જે જીટીયુ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય દ્વારા વિદ્યાર્થીઓ પણ સારી રીતે ભણી શકશે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે તો કાલે મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર